हिनव रंग चूंदड़ी रे, हिनव रंग चूंदड़ी रे, एनी नवल की छे भार, एनी रंग कसुंबल भार, एने योढ़े पदमणी नाथ, मार नवा नगर ना गोखे दोने दीवा बड़े हो रात, मार नवा नगर ना गोखे दोने दीवा बड़े हो रात, ये नव रंग चूंदड़ी रे। ये आओ आओ मनसुख भाई आओ। जय श्री कृष्ण बेसो अंकल आंटी। આવો આવો હીરાબેન, આવામાં કાહટી તો નથી પડી ને? નહીં હો ના હો રાધાબેન, સીધે સીધા જ ઠેકાણે પહોંચી ગયા બેટા। અંકલ આંટી માટે પાણી લાવજે। બોલો મનસુખભાઈ, કેવી કાલે લગ્નની તૈયારી? અરે વાત પૂછો માં, આપણી વખતે તો ઘોડે ચડવા સારી ઘોડી અને ફેરા ફરવા સારી લાડી મળી જતી એટલે ધામ ધૂમ ગણાતી। જ્યારે અત્યારે દેખા દેખીની લાઈમાં જેટલા હોય એટલા રૂપિયા ઘટે। હા સાચી વાત છે હીરાબેન, દીકરીવાળા હોય કે દીકરાવાળા, હંધાઈને લગ્નનો ભાર હરખો જ હોય છે। હું શું કહેતો મનસુખભાઈ, હાલો ને આપણે કંઈક નવું કરીએ। અરે ધનસુખભાઈ, પેલા લગ્નના ખર્ચામાંથી તો બહાર નીકળવા દો, પછી કંઈક નવું વિચારીએ। અરે મનસુખભાઈ, લગ્ન ના ખર્ચા કર્યા પહેલા તો કઈક નવું કરવાની વાત છે। શું વાત કરો છો ધનસુખભાઈ? તઈ આના બાપા કઈક ને કઈક નવું લાવે। આવો વાગ્યા ઉપર રોઠા વાળવા મલમ લગાવ્યા કરવા, એની કરતા ઊંડો ઘાસ નો વાગે એની કાળજી રાખી તો। અરે ધનસુખભાઈ, તો પછી ધર્મ ને કમા ઢીલ છે ની? જો મનસુખભાઈ, તમારે દીકરાના લગ્ન, મારે દીકરીના લગ્ન, ગમે એટલી કરકસર કરીએ તો 5-7 લાખ રૂપિયા તો વપરાય જ જવાના। શું 5-7 લાખ? અરે ધનસુખભાઈ, 5-7 લાખ રૂપિયા તો ઘરેણામાં વયા જાય। એટલે તો કઈક નવીન કરવાનું કહું છું, અને ઘરેણા તો એક જાતની મૂડી છે, એનું કઈ ટેન્શન નથી। તો શેનું ટેન્શન છે? અરે મસ્ત મોટા વરઘોડા, ફટાકડા, જરૂર કરતા વધારે મોટા જમણવાર, આ બધામાં વપરાઈ ગયેલા પૈસા થોડા પાછા આવવાના છે, અને ઉભા રોડે વાગતા ડીજે ના પપુડા, મોંઘા દાટ કપડા પહેરીને આપણી બેન દીકરીયું વહુવારું નાચે, આ બધું હારું લાગે? પણ બાપુજી, લગ્ન પ્રસંગમાં તો નાચવાનું જ હોય ને? હા, લગ્ન પ્રસંગમાં તો બધાને આનંદ હોય જ, પણ રાસ ગરબા, નાચ ગાન, આ બધું પ્રસંગના માંડવે હોય તો સારું લાગે, ઊભા રોડે નો સારું લાગે, ઉપરથી ટ્રાફિક કરવાની, રસ્તામાં આવતા બીજા રાહદારીઓને પણ તકલીફ થાય। ઈ વાત સાચી હો। હે તમને કહું, આ વરઘોડાના રિવાજ બંધ ના થઈ શકે? પેલા તને ઈ ખબર છે, પેલાના વખતમાં વરઘોડા હું કામ ચડાવતા? પેલાના વખતનું આપણને શું ખબર હોય? પેલાના વખતમાં વરરાજો પરણ્યા પહેલા એના સસરાના ગામમાં નતો આવતો, સીધો પરણવા જ આવતો, એટલે ગામની હારી ઘોડી ઉપર એનો વરઘોડો ચડાવે, ગામને ઈ મૂર્ત્યો બતાવે, ને મૂર્ત્યા ને ગામની શેરીઓ બતાવતા, આ હાટ વરઘોડો ચડાવતા। જયારે હવે તો સવારે 10 વાગ્યા ચાંદલા થાય, ત્યાં 2:30 વાગ્યા મૂર્ત્યો માંગી મારુતિ લઈને સસરાના ડેલે આવીને ઠેરાવે અને ઓન વગાડે, ચાલ સકુડી સિનેમા જોવા। સાંજ પડે ત્યાં સાડી નો ફોન આવે, ચાલ જીજુ પાણી પૂરી ખાવા, ને કાકાજીની ને ઢોસો કરે તો કાકીજી ફોન કરે, હાલો કુમા ઢોસો ખાવા। મામાજી ના ઘરે રાંદલ ના લોટા તેડે, ત્યાં મામાજી ને દીકરી નો ફોન આવે, હાલો જીજુ ઘોડો ખૂંદવા, એને પછી ચાલુ કરે। એકડે છંદે બગડે છંદે રાણી રાંદલ બોલ્યા, એકડે છંદે બગડે છંદે રાણી રાંદલ બોલ્યા, રાંદલ માવડી કે છે મારે બાજો થી નો જોટો, જઈને જગાડો લ્યા સુથારી નો બેટો, સુથારી નો બેટો એને અશમશ છૂજે, ડલો ચૂડલો રણ જણ ભમરો, ગંડા પાનો છાયો એને ઉજળી છે નગરી, એકડે છંદે બગડે છંદે રાણી રાંદલ બોલ્યા।
જાહેર થઈ ગયેલા જીજુના વરઘોડા ન હોય. અરે એ બધું તો ઠીક, પણ હવે આમાં આપણે નવું શું કરવું જોઈએ એ તો કયો. જો મનસુખભાઈ, આ બધા ખોટા ખર્ચા બંધ કરી એમાંથી જે બચત થાય એ પૈસાને આપણે આપણા બાળકોને વારસામાં ઘરનું ઘર આપીએ તો. ઘરનું ઘર અને આ મોંઘવારીમાં? અરે શક્ય છે ખરું? કેમ નહીં. અરે તો એ માટે આપણે શું કરવું પડે? પીપી સવાણી પરિવાર મંડળના સભ્ય બનવાનું, એ પણ માત્ર 5,000 રૂપિયા ભરીને. પછી? પછી ઘરનું ઘર મેળવવા માટે 5 પ્રકારના વિકલ્પ છે. રૂપિયા 5,000ના સરળ 60 હપ્તા ભરો અને બનાવો 10 મેમ્બર. રૂપિયા 10,000ના સરળ 60 હપ્તા ભરો, બનાવો 5 મેમ્બર. રૂપિયા 11,000ના સરળ 144 હપ્તા ભરો, કોઈ મેમ્બર નહીં. રૂપિયા 25,000ના સરળ 72 હપ્તા ભરો, કોઈ મેમ્બર નહીં. અને હા, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સબસિડીનો પણ લાભ મેળવી શકશો. અરે વાહ ધનસુખભાઈ, ગાર્ડન સિટી અંકલેશ્વર તો નવા નગર રૂપે જાણે આકાર લઈ રહ્યું છે. અરે હા મનસુખભાઈ, અંકલેશ્વર, ભરૂચ, સુરત, વડોદરાના ઘણા પરિવારજનોએ અહીંયા સલામત રોકાણ અને ગેરંટેડ વળતરના રૂપે ઇન્વેસ્ટ પણ કરી રહ્યા છે. તો આપણે પછી રાહ કોની જોવાની? આપણે ખોટા ખર્ચા બંધ કરી અને ગાર્ડન સિટીમાં સલામત રોકાણ કરીએ અને આપણા દીકરા દીકરીને વારસામાં ઘરનું ઘર આપીએ. નવરંગ તું